આપવાના છે એ લોકોની પેપર સ્ટાઇલની અંદર નાના મોટા ચેન્જીસ થયેલા છે મતલબ કે ઓબ્જેક્ટિવનું પ્રમાણ એની અંદર વધેલું છે તો આજે આપણે બ્રહ્માસ્ત્રના આ વિડીયોની અંદર તમારો જે વિજ્ઞાન વિષય છે એની અંદર તમને છ એમસીક્યુ પૂછાય છે એકથી લઈ છ નંબરના ક્વેશ્ચન ની અંદર તમને એમસીક્યુ બોર્ડના એક્ઝામની અંદર જોવા મળશે તો એની પ્રેક્ટિસ હું તમને આની અંદર કરાવવાનો છું તમે જો છેક સુધી જોડાયેલા રહેશો તો ડેફિનેટલી બની શકે કે આનો કોઈ ક્વેશ્ચન તમને ત્યાં આવે તમે ઇઝીલી એના માર્ક્સને કવર કરી શકો આપણી આ બ્રહ્માસ્ત્ર સિરીઝ જ એની માટે છે કે તમે ઓબ્જેક્ટિવના ચોવીસમાંથી ચોવીસ માર્ક્સને કવર કરી શકો તો તમારે એક એક સેશનને તમે અટેન્ડ કરશો તેની અંદર તમારા જોડકા કાં તો પછી ખાલી જગ્યા ખરા ખોટા એમસીક્યુ એક વાક્યના પ્રશ્ન હેતુલક્ષીની જે બી જવાબદારી છે એનું પુનરાવર્તન કરવાનું જે બી છે તમને આ ચેનલ પર કરવા મળી જશે તો તમે કદાચ આ ચેનલ પર પહેલી

તો અહીંયા જુઓ કે આપેલા વિધાનો માટે તેમાં નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો સ્ટેપ બાય સ્ટેપ હું તમને એક એક એમસીક્યુ જેની અંદર લોજિક લાગતું હશે એની અંદર લોજિક હું તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ મારા અનુભવના આધારે આઈ એમ જસ્ટ ટ્રાઇંગ બરાબર તમે તમારી પ્રિપરેશન કરી અને પછી આ સેશનને જોશો તો પણ વાંધો નહીં તમે કંઈ જ પ્રિપરેશન નથી કરી અને આ સેશનને જોવો છો તો બી તમને કંઈક ને કંઈક તો આની અંદરથી શીખવા મળશે આની અંદર એવા ક્વેશ્ચન્સ છે કે જે પ્રીવિયસ યરના મતલબ કે જૂના બોર્ડના પેપરોની અંદર પૂછાઈ ગયેલા છે અને ત્યારબાદ અમુક એવા ક્વેશ્ચન્સ છે કે જે નવા પ્રકારના છે કે જે તમને રિવિઝનની અંદર કામ લાગે તો તમારે શું કરવાનું છે કે જોડે જોડે આ જે ચેટ બોક્સ અહીંયા જે ચાલી રહ્યું છે તમને નીચે દેખાતું હશે એની અંદર તમારે નંબર સાથે બરાબર મતલબ કે આ પહેલો ક્વેશ્ચન્સ છે અને એનો તમને એવું લાગતું હોય કે ભાઈ મારે એનો જવાબ આપવો છે તો એ જવાબ તમારે આપી શકો તમે કેવી રીતે આપવાનો તો તમારે શું કરવાનું કે એક નંબર લખવાનો ને એની જોડે તમે એ બી સી એવું લખી શકો બરાબર છે તમને જે સાચો જવાબ લાગતો હોય એ પ્રમાણે તમે લખી શકો તો હવે આપણે શરૂઆત કરીએ વિડીયોની બરાબર જે બી વિદ્યાર્થીઓ દિવાળી પ્રવૃત્તિ પર વિશ્વાસ રાખે છે વિશ્વાસ રાખજો પેલું કહેવાય છે ને આ વખત આપણે એક સ્લોગન એ બી રાખે છે વિશ્વાસ દરેક વિદ્યાર્થી બનશે ખાસ અને બીજી વાત કે ખામોશી છે મહેનત કર અભિગમો કી રાત હૈ ખામોશી મહેનત કર અભિગમો કી રાત હૈ ધીયા ઉડા દેગે બસ કુછ દિનો કી બાત હૈ બસ કુછ દિનો કી બાત થોડાક દિવસો બાકી છે બોર્ડની પરીક્ષાની અંદર તમે આ ચેનલ પર વિશ્વાસ રાખીને પુનરાવર્તન કરો દર વખતની જેમ તમને પણ ડેફિનેટલી ફાયદો તમારી પરીક્ષાની અંદર થશે ઓકે શરૂઆત કરીએ કે સામાન્ય રીતે અધાતુઓ ચડકાટ વિહીન હોય છે નીચેનામાંથી કઈ અધાતુ ચડકાટ ધરાવે છે બરાબર હવે તમને અહીંયા ચડકાટ ધરાવે છે એવું અહીંયા પૂછેલું છે હવે સલ્ફર છે સલ્ફર ચડકાટ ધરાવે ના ઓક્સિજન ચડકાટ ધરાવે ના નાઇટ્રોજન ધરાવે ના આયોડિન હોય બરાબર મીઠાની અંદર બી આયોડિન હોય છે એ બી ચડકાટ ધરાવતું હોય છે ચલો નીચેના દ્રવ્યો પૈકી કયા દ્રવ્યોનો લેન્સ બનાવવા માટે ઉપયોગ થઈ શકે નહીં બરાબર આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો ખાસ ધ્યાન રાખવાનું કે નહીં એવું પૂછેલું છે તો પાણી કાચ પ્લાસ્ટિક અને માટી બરાબર એક બે ત્રણ વસ્તુ ચાર વસ્તુ છે તો પાણીમાંથી તમે જોવો તો એક બિલોરી કાચ જેવું તમે એની અંદર બનાવી શકો મતલબ કે લેન્સ જેવું તમે બનાવી શકો કાચમાંથી તો બનતું જ હોય છે પ્લાસ્ટિકનું બી તમે કોઈક જગ્યાએ કાચ જોયા હશે પણ માટીનું કોઈક જગ્યાએ મેં જોયું નથી તો અહીંયા નહીં પૂછેલું છે એટલે મારો જે જવાબ છે એ ડી આવશે બરાબર તમને કોઈ ક્વેશ્ચનની અંદર કદાચ એવું લાગે કે ભાઈ ક્લેશ થાય છે તો તમારી જે એનસીઆરટીની બુક છે એની અંદર જે લખેલું છે એ સાચું છે તમે તમે કોઈક સાહિત્યનો ઉપયોગ ઉપયોગ કરતા હોય 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 કોઈ તો એની અંદર જો ખોટો જવાબ અને બોર્ડની પરીક્ષામાં લખીને આવો તો વેલિડ નથી ગણાતો વેલિડ એ જ ગણાશે ભલે તમારી ટેક્સ્ટબુકની અંદર કોઈક જવાબની અંદર કોઈ લાઈનની અંદર મિસ્ટેક્સ હશે તો બી તમને બોર્ડની અંદર માર્ક્સ મળશે પણ કોઈ સાહિત્યની અંદર મિસ્ટેક્સ હશે અને એ મિસ્ટેક તમે બોર્ડની અંદર કરીને આવશો તો તમારા માર્ક્સ કટ થશે બરાબર આ સ્ટેટમેન્ટ છે મારું જરૂરથી યાદ રાખજો અહીંયા જો ખેતરમાં ઘઉના પાક સાથે સાપ મોર સમડી ઉંદર વગેરે પ્રાણીઓ આહાર શ્રૃંખલામાં છે સમયાંતરે ખેતરમાં જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે તો નીચેનામાંથી કોનામાં જંતુનાશકનું સંકેન્દ્રણ સૌથી ઓછું થશે બરાબર એવું પૂછેલું છે તો તમે જો ખેતરની અંદર ઘઉંના પાક સાથે સાપ મોર સમડી ઉંદર વગેરે પ્રાણીઓ આહાર શૃંખલા અંદર જોડાયેલા છે હવે કોની અંદર જંતુનાશકનું પ્રમાણ ઓછું થશે બરાબર અહીંયા કીધું છે સૌથી ઓછું ઓછું થશે અને સૌથી ઓછું ની અંદર ફરક છે તો તમે જોશો તો આમ તો સમડી બી આવે ને ઉંદર બી આવે બરાબર આ બેને આપણે નહીં કહેતા કે ડાયરેક્ટલી એ લોકો ત્યાંથી આ દાણા વગેરે ખાતા હોય કાં તો પછી સાપ જે છે ડાયરેક્ટ તેથી કંઈક ને કંઈક ખાતા હોય પણ ઉંદર અને સમડીની અંદર તમને કન્ફ્યુઝ છે અમુક સાહિત્યની અંદર જવાબ સમડી આપેલો છે અમુકની અંદર ઉંદર આપેલો છે પણ સૌથી ઓછું કીધેલું છે તો તમારો જે જવાબ છે એ ઉંદર આવશે બરાબર કેમ કે સૌથી ઓછું સંકેત ઉંદર થશે ઇન ડાયરેક્ટલી આ કોઈના પર બી એ ડિપેન્ડન્ટ નથી ઉંદર બરાબર એટલા માટે ભારતીય પંચાક પંચાક પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય છ જેમ બત્રીસ કલાક છે તો સૂર્ય ક્ષિતિજમાં ખાલી જગ્યા કલાકે દેખાશે બરાબર ક્ષિતિજમાં ખાલી જગ્યા કલાકે દેખાશે હવે જો ભારતીય પંચાક પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય સૂર્યોદય એટલે સૂર્ય જ્યારે આપણને સવારમાં દેખાય એક તે છ પોઈન્ટ બત્રીસ કલાક છે તો સૂર્ય ક્ષિતિજમાં ખાલી જગ્યા કલાકે દેખાશે તો તમે જો આપણને જે એકચ્યુઅલ દેખાય છે બરાબર એ પહેલા દેખાય છે આપણને આભાસ થાય છે તો બે મિનિટનો એ ગેપ પડે છે તો જે વાસ્તવિક સૂર્ય સ્થિતિજની અંદર આપણને ક્યારે દેખાશે તો ભાઈ આપણને સાડા છ એ દેખાશે બરાબર ભલે વાસ્તવિક છ ને બત્રીસે થશે પણ આપણને આભાસી પ્રતિબિંબનું એનું ને ત્રીસે દેખાઈ જશે સાડા છ કલાકે કલાક કીધું છે એટલા માટે આગળ જોઈએ એક્વા સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડનું એસસીએલ સાથે સાંદ્ર નાઇટ્રિક એસિડમાં એચ એનો થ્રીનું પ્રમાણ કેટલું હોય છે બરાબર અહીંયા પૂછું ભાઈ એક્વા આ એક એક પ્રકારનું દ્રાવણ છે અને એના વિશેની સ્પેસ એક્વા કોને કહેવાય આવો બી ક્વેશ્ચન તમને પૂછી શકે તો સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ કેટલું હોય છે તો એની અંદર આવશે ત્રણ જેમ એક પ્રમાણમાં એક્વા રિજિયા બનાવવા માટે જ એનો ઉપયોગ થાય છે બરાબર થોડુંક એનસીઆરટી પર નજર તમારે મારી દેવાની તમારે જે વિજ્ઞાનની ટેક્સ્ટબુક છે એ સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય હવે સમતલ અરીસો છે સમતલ અરીસો છે તેની અંદર વસ્તુની જેટલી બી ઊંચાઈ હશે એટલી જ ઊંચાઈ તમારા પ્રતિબિંબની હશે હવે બંનેનો ગુણોત્તર લો તો એક જ આવે ને સરખી સરખી વસ્તુનો તમે ભાગાકાર કરો તો જવાબ તમારો શું આવે એક તો અહીંયા મોટવણીની અંદર આપણે સૂત્ર જ આ લખીએ છીએ હે ને કે માઇનસ વી બાય યુ અથવા તો એમ બરાબર એચ વન બાય એચ આવું તમે સૂત્ર લખતા હો છો બરાબર એકની અંદર પ્રતિબિંબની ઊંચાઈ હોય એકની અંદર વસ્તુની ઊંચાઈ હોય તો બંનેનું બંનેનું જો સમતલ અરિસાની અંદર તમે ચેક કરશો તો તમને જેટલી વસ્તુ દેખાશે એટલું તમારું પ્રતિબિંબ હશે તો એનું જે મૂલ્ય છે શું આવશે એક આવશે ઓકે ચલો આગળ જોઈએ નીચેના માતિત્વભાઈ તમારો જવાબ બોક્સમાં આપવાનો ચાલુ રાખજો તમારું પુનરાવર્તન થવું જોઈએ આપણે ટાઈમ પાસ નહીં કરતા બરાબર આપણે ટાઈમ પાસ નહીં કરતા આ ચેનલ દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોપર ગાઈડન્સ બી આપે છે અને ઓબ્જેક્ટિવનું પુનરાવર્તન કરાવે છે તમે કોઈક સેશન જોઈ લો છેલ્લા બે વર્ષની અંદર આપણા આઈએમપીસ પર તમને કેટલી વ્યૂઝ આવી છે કેટલી લાઇક્સ આવી છે ઇવન નીચે કેટલું તમને નીચે આપેલા છે કોમેન્ટ બોક્સ જો ઓપનલી કોમેન્ટ બોક્સ છે એની અંદર કોમેન્ટ તમે વાંચો પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ચેનલ પર મારે ભરોસો કરવો કે ના કરવો તમને જો વિકી સર ભરોસો હોય તો ડેફિનેટલી દિલ દિવાળી દરેક વિદ્યાર્થીને ખબર પડે કે મેં જે જગ્યાએ આવેલો છું મેં જ્યાંથી શીખી રહ્યો છું એક વિશ્વસનીય ચેનલ છે અને આટલા વર્ષોથી વિદ્યાર્થીઓ માટે કામ કરી રહી છે બરાબર છે નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ આપો ફળો શાકભાજી કાગળ હવે આ બધા જૈવિક રીતે વિઘટન થઈ જાય મતલબ કે એને તમે મૂકી રાખો તો એ સડી જાય અને પછી જમીનની અંદર ભળી જાય પણ પોલિથીન પોલિથીનનું વિઘટન નહીં થાય બરાબર પોલિથીનની થેલીઓ આવે છે પ્લાસ્ટિકની એનું વિઘટન ના થાય પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે બરાબર અહીંયા શું પૂછ્યું છે ઓછો હોય છે વધુ નથી પૂછ્યું ઓછો પૂછ્યું છે તો લાલ લીલો વાદળી કે જાંબલી તો મારો જે જવાબ છે એ શું આવશે જાંબલી કેમ કેમ કે ઓછો કીધું છે વધુ કીધું હોત તો મારો જવાબ શું આવત લાલ આવત હે ને પણ પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે બરાબર તો આપણું જે લખેલું છે જાનીવાલી વાલી પીનારા ખબર છે ને જાનીવાલી પીનારા જા ની વા લી પી ના રા હવે જા એટલે જાંબલી પછી નીલો બરાબર એ પ્રમાણેનું આ હું તમને કહું છું સૌથી ઓછો તો સૌથી ઓછો જાંબલી પછી નીલો પછી વાદળી પછી લીલો પછી પીળો પછી નારંગી અને છેલ્લે રાતો રાતો એટલે લાલ કલર બરાબર તો તો આ પ્રમાણે હશે સૌથી સૌથી જો વધુ કીધું રાતો અને આ ક્રમની અંદર ઉપર જવાનું ઓકે યાદ રહી જશે તમને નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા થશે હવે જો જે ધાતુ સક્રિય હોય એ તેના કરતા ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે હે ને વિસ્થાપનનો મતલબ એ છે કે ભાઈ જે વધુ શક્તિશાળી ધાતુ છે એ ઓછી શક્તિશાળી ધાતુની જગ્યા લઈ શકે અને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહે છે તો ભાઈ થશે કે નહીં તો એની માટે તમને એ ખબર હોવો જોઈએ કે સક્રિયતા શ્રેણી તમારે ટેક્સબુકમાં આપેલી છે તે સક્રિતા શ્રેણીનો ક્રમ તમને ખબર હોય તો અમે ડેફિનેટલી આનો જવાબ આપી શકો બરાબર તો હવે આની અંદર આપણે જોઈશું ભાઈ એમજી એસઓ ફોર અને એફી હવે એમજી છે એની સંયોજકતા તો પ્લસ ટુ છે આ ભયની પ્લસ થ્રી છે એટલે આ તો નહીં આવે ઝડન એસઓ ફોર તેની અંદર બી તમે જોશો કે આની જે સંયોજકતા છે એ પ્લસ થ્રી છે આનું પ્લસ ટુ છે એટલે આ પણ નહીં આવે એમજી એસઓ ફોર અને પી તો પી બી બી નહીં આવે બરાબર આની પ્લસ ટુ છે આની સંયોજકતા આના કરતાં બી વધારે છે એટલે આ પણ નહીં આવે તો મારો ઓપ્શન એક જ બાકી રહ્યો સીયુએસઓ ફોર અને એફ ઇ બરાબર સીયુએસઓ ફોર અને એફ ઇ કોપર છે કોપર ડ્યુઅલ સંયોજકતા ધરાવે છે પ્લસ ટુ પ્લસ થ્રી તમને જે સક્રિયતા શ્રેણી છે ને ખબર હશે ખબર છે ને કે કે હા આપો કેન છે ના ખબર હોય તો કોમેન્ટ કરજો આપણે એને શીખવાડી દઈશું કે એકથી ત્રીસ તત્વને કેવી રીતે યાદ રાખવાના બરાબર આગળ આપણે અલગથી કોઈ સેશન પણ અહીંયા એફી જે છે એ સીયુ નું વિસ્થાપન કરી શકશે આ બાકીની કોઈક જગ્યાએ આ પ્રક્રિયા શક્ય નથી એક અંતર્ગોળ અરીસા માટે વડે મળતું પ્રતિબિંબ આભાસી છે ચત્તુ છે જો આ પ્રકારના ક્વેશ્ચનમાં વિદ્યાર્થીને કન્ફ્યુઝન થતા હોય છે તો સમજવાનું ટ્રાય કરે આભાસી ચત્તુ અને વસ્તુ કરતા મોટું દેખાય છે તો વસ્તુનું સ્થાન ક્યાં હશે એવું પૂછેલું છે આભાસી ચત્તુ અને વસ્તુ કરતા મોટું દેખાય છે તમારી ટેક્સ્ટબુકની અંદર બધી આકૃતિઓ આપેલી છે હે ને છ સાત આકૃતિઓ આપેલી છે એ બધા પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે રાખો તો આભાસી ચત્તુ અને વસ્તુ કરતા મોટું દેખાશે ના કોઈ બી વસ્તુને અરીસાનો ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે રાખો અરીસાનો ધ્રુવ ધ્રુવ એટલે ક્યાં આવશે તમે આ પ્રકારે અરીસો દોરો તો આ એનો વચ્ચે જે સેન્ટર છે એને આપણે ધ્રુવ કહેવાય બરાબર અને પહેલું જે હશે એફ આ એને મુખ્ય કેન્દ્ર કહેવાય તો આની વચ્ચે તમે કોઈ બી જગ્યાએ વસ્તુને રાખો એના કિરણો વગેરે શું છે બરાબર એ તમને આઈડિયા છે ના આવડે તો આપણે અલગથી કોઈક વખતે સેશનમાં શીખવાડી દઈશું તો આ બેની વચ્ચે જ્યારે કોઈ વસ્તુને રાખવામાં આવે તે વસ્તુનું આભાસી ચત્તું અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે બરાબર તેવું ઓપ્શન અહીંયા ની અંદર છે એટલે મારો જે જવાબ છે એ શું આવશે ઓપ્શન ડી બરાબર જો દસ ક્વેશ્ચન થઈ ગયા તમારા કેટલા સાચા પડે છે તમે ઓપ્શનની અંદર જવાબ આપો છો આપણે ટાઈમપાસ નહીં કરતા પેલું કે મરતી મરતી કાન લાવે ના ચાલે આપણે અહીંયા પરીક્ષાની તૈયારી કરવા માટે બેઠા છે બોર્ડની અંદર આપણે જબરજસ્ત રિઝલ્ટ લાવીને બતાવવાનું છે તો તમે તમારો સમય આપી રહ્યા છો તો જોડે ચેટબોક્સની અંદર તમારું રિવિઝન થવું જોઈએ બરાબર આન્સર આપવાનો છે તમે કોઈની માટે મહેનત નહીં કરતા પોતાના માટે મહેનત કરો છો બરાબર બીજા શું વિચારશે મારો જવાબ ખોટો પડી જશે પણ એ ખોટો બોર્ડની અંદર ખોટો ના પડવો જોઈએ એ આપણી પ્રોમિસ હોવી જોઈએ બરાબર છે તો ચેટબોક્સની અંદર જવાબ તમારા જરૂરથી આપવાની શરૂઆત રાખજો નંબર સાથે આપજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે કયો વિદ્યાર્થી કયા નંબરના ક્વેશ્ચનનો આન્સર કહી રહ્યો છે બરાબર આપણે નંબર સાથે મેં તમને કીધું એ પ્રમાણે એબીસીડી એ તમારે કરવાનું છે નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો બિંદુ એ અને બિંદુ બી વચ્ચે સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થાય હવે તમારી અંદર બે પ્રકારના અવરોધોના જોડાણ આપેલા છે એક તો શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ હવે આ કંડિશનની અંદર તમે જુઓ તો અહીંયા જુઓ આપણને બે પોઈન્ટ વચ્ચે કીધેલા છે કે ભાઈ એ અને બી વચ્ચે તો આ બેની વચ્ચેનું તમારે જોવાનું છે બરાબર જોડાણ હવે તમે આની અંદર ચેક કરશો તો આ બે ચેક કરશો ને જો એ અને બીની વચ્ચે તો આ જે જોડાણ છે આ જોડાણ શ્રેણીમાં છે ખ્યાલ આવ્યો આ જોડાણ શ્રેણીમાં છે આ બંનેનું તમે એવરેજ કરશો તો એ આઠ ઓમ થશે કેટલું થશે આઠ ઓમ શ્રેણીનું તમને વિશ્લેષણ કરતા આવડતું હોય હવે એ આઠ ઓ અને આ આઠ ઓમ એ બંને કેવા છે એકબીજાને સમાંતરમાં છે તો સમાંતર માટે શું થાય ભાઈ એકના છેદમાં આર બરાબર એકના છેદમાં આર વન ને એકના છું જેથી કરીને તમને ઈઝીલી લખેલું દેખાય બરાબર હવે એની અંદર અને તો હવે તમે આનું જે નવું વિશ્લેષણ આવ્યું એ આ ટાઈપનું હશે એક તો અવરોધ અહીં આમ જોઈન કરેલો હશે અને બીજો આવી રીતે જોઈન્ટ કરેલો હશે બરાબર આ આપણો બી પોઈન્ટ થઈ ગયો અને આ આપણો એ પોઈન્ટ થઈ ગયો અહીંયા ઉપર આઠ ઓમ છે અહીંયા આઠ છે આ બંને તમારા સરવાળો એક વત્તા એક ઉપર બે થશે જવાબ તમારો એક છેદમાં ચાર આવ્યો પણ આ સમતુલ્ય અવરોધ શેનો આવ્યો એક ના આર બરાબર છેદમાં ચાર તો તમારો ફાઈનલ આન્સર શું આવશે આર બરાબર ચાર ઓમ ની અંદર આપેલા છે આર બરાબર ચાર ઓમ A જવાબ આવશે તો આ પ્રકારનો સરવાળો કરી દેવાનો એનો સમતુલ્ય અવરોધ થાય અને સમાંતરમાં હોય તો જેટલા બી સમાંતરમાં અવરોધ જોડેલા હોય એનો તમારે છેદ લેવાનો એ બધાનો સરવાળો કરવાનો તમને સમતુલ્ય અવરોધનો બી એ મળશે તો તમારો આ રીતે અહીંયા જવાબ આવશે ચાર ઓમ ક્લિયર ચલો આગળ જોઈએ

તો ગણી ગણી હોય હોય ઓકે આગળ જોઈએ એક તત્વ એ નરમ છે ચપ્પુ વડે કાપી શકાય છે બરાબર છે તે હવામાં ખૂબ જ સક્રિય છે બની શકે કે આ લોકો કંઈક ધાતુની વાત કરતા હોય અને હવામાં ખુલ્લી રાખી શકાતી નથી તે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે તો નીચેનામાંથી આ તત્વને ઓળખીને બતાવો આપણે એક પ્રયોગ કરેલો છે આપણી પાસે એક્સપેરિમેન્ટના ઘણા બધા શોર્ટ્સ આ આપણી ચેનલ પર અવેલેબલ છે એમાં મેં તમને સોડિયમ ધાતુ બતાવી હતી બરાબર ના જોઈએ તો જોઈ લેજો તો સોડિયમ ધાતુને તમે ચપ્પા વડે કાપી બી શકો એને ખુલ્લી ના રખાય એને કેરોસીનમાં રાખવી પડે એનું જે ડબ્બું હોય મેં એ વખતે બોલીને એવી બતાવી એને કેરોસીનમાં રાખો હવામાં ખુલ્લી ના રખાય અને જો તમે એને પાણીમાં નાખો તો પાણીની અંદર વિસ્ફોટ કરે બરાબર છે તો એવી ધાતુ કઈ છે સોડિયમ અને સોડિયમને આપણે શું કહીએ છીએ એન એ એટલે જવાબ તમારો આવશે બી એ સમતલ અરીસાની સામે વસ્તુને ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય હવે જો અરીસો સમતલ છે અરીસો કેવો છે સમતલ તમારા ઘરે જે અરીસો છે એને સમતલ અરીસો કહેવાય હવે સમતલ અરીસાથી વસ્તુને તમે જેટલી દૂર રાખો એનું પ્રતિબિંબી એટલું જ દૂર રચાય બરાબર એનું પ્રતિબિંબી એટલું જ તો અહીંયા તમે જુઓ તો આ ચાલીસ સેન્ટીમીટર દૂર વસ્તુને રાખેલી છે વસ્તુને રાખેલી છે

પાછળ પ્રત્યય કયો લાગેલો છે જો બ્યુટેનોન બરાબર બ્યુટેનોન બ્યુટેનોન નોન 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 કિટોન પાછળ લાગે છે ને જો કાર્બોક્સિલિક એસિડ હશે તો પાછળ એ પ્રમાણે એનું પ્રમાણ નામકરણ હશે આલ્ડીહાઇડ હશે તો એ પ્રમાણે એનું નામ હશે આલ્કોહોલ હશે તો એ પ્રમાણે બ્યુટેનોલ નોલ નોલ તો આલ્કોહોલ આવશે અહીંયા શું આવવા છે નોન 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 કિટોન તો અહીંયા જવાબ શું આવશે કિટોન

સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર એવું તમને અહીંયા પૂછેલું છે તો અહીંયા જુઓ પચીસ મીટર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પચીસ સેન્ટીમીટર અને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે તમે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર એટલે શું હું તમને એક ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવું દરેક લોકો મોબાઈલને સાઈડ પર રાખો અને પોતાનો જે નખ છે પોતાનો જે નખ છે એ નખને ધીરે 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 તમે નજીક લાવવાનો ટ્રાય કરો આંખની નજીક લાવશો તો તમે જોશો તો અમુક અંતર પછી તમને તમારો નખ નહીં દેખાય દેખાય છે જો આટલે લાવશો પછી તમે ટ્રાય કરશો ને બે આંખને ગમેટલી કરશો તો બી તમને નખ નહીં દેખાય દેખાય છે એ જ તમારું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર છે બરાબર તો એ અંતર કેટલું છે તો એ પડદા અને તમારી જે વસ્તુ છે એની વચ્ચે એક્ઝેક્ટલી પચીસ સેન્ટીમીટરનું અંતર હોય બરાબર કેટલું પચીસ સેન્ટીમીટરનું અંતર હોય નીચેનામાંથી કઈ ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી થાય છે હવે વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી કઈ કઈ ધાતુઓનું થતું હશે નું થશે ના સીયુનું નું થશે ના કોનું થશે સોડિયમનું થશે અને પોટેશિયમનું આ બે ધાતુઓનું થશે કેમ તો વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ જે સક્રિય ધાતુ હોય વધુ પડતી એનું થાય પોટેશિયમ અને સોડિયમ એ સક્રિય ધાતુ છે ઉપકરણોને યોગ્ય રીતે જોડેલા હોય તેઓ વિદ્યુત પરિપથ ઓળખો આ ટાઈપનો ક્વેશ્ચન બી બોર્ડમાં એક વખતે પૂછ્યો હતો જુલાઈ બે હાજર ને બાવીસમાં જોઈ આપ્યા તો જોડાણની અંદર જો હું તમને કોન્સેપ્ટ સમજાવું ભાઈ વોલ્ટ મીટર હોય ને વોલ્ડ મીટર એ હંમેશા અવરોધ હોય અવરોધ હોય એની અંદર આવી રીતે સમાંતરમાં જોડવામાં આવે બરાબર સમાંતરમાં જોડવામાં આવે વોલ્ટ મીટરને એ મીટર છે એ શું હોય શ્રેણીમાં જોડેલું હોય એ મીટર કેવી રીતે જોડેલું હોય શ્રેણીમાં જોડેલું હોય અને જે સાઈડ બેટરીનો પ્લસ પોઈન્ટ હોય એ જ બાજુ એનો પ્લસ પોઈન્ટ હોવો જોઈએ બરાબર આ એના કોન્સેપ્ટ છે તો અહીંયા આપણે ચેક કરીએ કે પહેલા પહેલા તો વોલ્ટ મીટર ભાઈ વોલ્ટ મીટરને શ્રેણીમાં જોડ્યું છે એટલે આ પરિપથ તો આવે નહીં આપણે કેવો છે સાચો જોડેલો જોવાનો છે યોગ્ય રીતે જોડેલો એટલે આ પરિપથ નહીં આવે બીજું જોઈએ આની અંદર બી વોલ્ટ મીટર શ્રેણીમાં છે છે એ મીટર છે શ્રેણીમાં એ બી છે કળ બરાબર છે હવે જો બેટરીનો પ્લસ છેડો અહીંયા આવે છે બરાબર બેટરીનો પ્લસ છેડો અહીંયા આવે છે અને એ અહીંયા પ્લસ આગળ જોડાયેલો છે બરાબર છે તો મારી દ્રષ્ટિએ આ રાઈટ પરિપથ છે બરાબર હવે આગળ જોઈએ બીજું અહીંયા જુઓ એ મીટર તમારું કેવી રીતે જોડેલું છે ભાઈ એ મીટરને શ્રેણીમાં સમાંતર જોડેલું છે એટલે આ પરિપથ ખોટો છે અહીંયા તમે જોશો તો ભાઈ વોલ્ટ મીટર જે તમારું છે બરાબર વોલ્ટ મીટર વોલ્ટ મીટરને અહીંયા સમાંતરની અંદર જોડેલું છે હા જોડેલું છે આ બરાબર છે તો અહીંયા જુઓ અહીંથી પ્લસ છેડો આવે છે અને અહીંયા માઇનસમાં કનેક્ટ કરેલો છે એટલે આ બી કેવું છે ખોટું છે તો તમારો એક્ઝેક્ટ જવાબ શું આવ્યો ભાઈ બીજો પરિપથ યોગ્ય રીતે જોડેલો છે એ જવાબ તમારો ઓપ્શન બી અંદર છે આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આવે તો ક્ષમતાવાળો ક્વેશ્ચન કહેવાય તેની અંદર તમારે થોડુંક વિચારીને જવાબ આપવાનો બધું તમને હરકું હરકું લાગતું હશે ઓકે આગળ જોઈએ આકૃતિમાં દર્શાવેલ પિરામિડના વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે ખાલી જગ્યા પોષક સ્તર પર ઉર્જા સૌથી વધુ પ્રાપ્ત થશે હવે જો ઉર્જા જે છે ને એ ધીરે 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 ડાયલ્યુટ થતી જાય ધીરે 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 કેવી થતી જાય ડાયલ્યુટ અહીં શું કહે છે સૌથી વધુ ઊર્જા કયા પોષક સ્તરે પ્રાપ્ત થશે બરાબર તો તમે જોતા જાઓ T4 T3 T2 અને T1 તો સૌથી વધુ કઈ જગ્યાએ છે બે તમને આ ટ્રાયેંગલ ની અંદર જ દેખાય છે T1 વાળો જે પોર્શન છે એ સૌથી વધારે છે બરાબર છે તો જવાબ તમારો શું આવશે A T1 બરાબર એમ એમ અહીંયા ઓછી થતી જશે ઊર્જા ખ્યાલ આવી ગયો

સી એન એચ ટુ એન પ્લસ ટુ આવું આનું સામાન્ય સૂત્ર થશે ચેક કરી લઈએ એક મૂકીએ તો શું થાય છે સી વન અહીંયા તમે એક મૂકો તો બે દુ ચાર વત્તા બે તો સી એચ ફોર બે મૂકો તો શું થશે સી ટુ એચ બે દુ ચાર બે દુ ચાર પ્લસ ટુ સિક્સ આવું કોઈ તત્વ છે સી ટુ એચ સિક્સ જો આ બધા એક જ લાઈનમાં જાય છે ત્રણ મૂકો તો શું આવશે સી થ્રી એચ ત્રણ દુ છ ને આઠ આઠ બરાબર હવે જો આ બધા તો એક જ શ્રેણીમાં આવ્યા આપણી આ સીએન એચ ટુ એન પ્લસ ટુ સૂત્રની અંદર તો આ છે આ બી છે આ બી છે એક જ ઓપ્શન બાકી રહ્યું બરાબર એટલે આ તમારો જવાબ તો ફાઇનલ થઈ ગયો કેમ નથી એનું કારણ કહો તો આનું તમે સામાન્ય સૂત્ર બનાવશો તો શું થશે આનું સામાન્ય સૂત્ર બનાવશો તો શું થશે સીએન એચ ટુએન બરાબર જો અહીંયા ચાર કાર્બન છે તો હાઇડ્રોજન એના છે મતલબ કે આ સૂત્રને સાથે સંલગ્ન હોય એવા આ એક બે અને ત્રણ છે એટલે જવાબ તમારો આવશે સી ફોર એચ ટેન બરાબર આ બાકી છે કયું નથી એવું પૂછેલું છે એટલે જવાબ તમારો ડી આવશે ચાંદીની વસ્તુઓને હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાઢી પડે છે આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે બરાબર ભાઈ ચાંદી વસ્તુઓને હવામાં રાખો તો સમય ખુલ્લી રહેતા એ કાઢી પડે છે તમે કોઈ જગ્યાએ કોઈની પાસે ચાંદીનું કડું હોય ચેન હોય તો જો ધીરે 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 એની જે ચમક છે એ ઓછી થતી જાય તેનું કારણ શું છે કે ભાઈ એજી થ્રી એન એની બનાવટના કારણે એજી ટુ એના લીધે થાય છે મતલબ કે આ સિલ્વર ઓક્સાઇડ સિલ્વર નાઇટ્રાઇડ કે સિલ્વર સલ્ફ્રાઇડ બરાબર તો અહીંયા તમને જી ટુ એસ એનો જવાબ આવશે ટેક્સ બુકની અંદર લાઇન આપેલી છે બહિરગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી બરાબર તો આભાસી અને નાનું પ્રતિબિંબ બહિરગોળ લેન્સ વડે ના મેળવી શકાય આભાસી અને નાનું ના મેળવી શકાય બરાબર એ સિવાયના આભાસી અને મોટું મેળવી શકાય વાસ્તવિક અને નાનું મેળવી શકાય વાસ્તવિક અને મોટું મેળવી શકાય પણ આભાસી અને નાનું પ્રતિબિંબ બહિરગોળ લેન્સ વડે ના મેળવી શકાય નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે જૈવ વિઘટનીય પદાર્થો છે કે જેનું વિઘટન થઈ શકે જંતુઓ દ્વારા થઈ શકે હવા દ્વારા થઈ શકે કુદરતી રીતે એનું વિઘટન થઈ શકે તેવા કયા છે એવું પૂછેલું છે બરાબર છે નથી એનું ધ્યાન રાખવાનું ઘાસ પુષ્પો અને ચામડું થાય ઘાસ પુષ્પો અને ચામડું ભાઈ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે ઘાસ લાકડું અને પ્લાસ્ટિક ફળોની છાલ કેક તેમજ લીંબુનો રસ કેક લાકડું તેમજ ઘાસ બરાબર છે તો તમે જોશો તો આ બે જે છે એ તમારા જૈવ વિઘટનીય ફક્ત ને ફક્ત જૈવ વિઘટનીય પદાર્થો કીધેલા છે તો ફળોની છાલ જૈવિક રીતે વિઘટન થઈ જાય કેક પણ થઈ જાય લીંબુનો રસ બી થઈ જાય કેક થઈ જાય લાકડું થઈ જાય અને ઘાસ પણ થઈ જાય તો મારો જે જવાબ છે એ બીજો અને તમારો ચોથો જવાબ આવશે ઓપ્શન સી ઓકે ચલો ઘાસ પુષ્પો અને ચામડું ચામડાનું બી થઈ જાય તો એક ત્રણ અને ચાર એવું છે ઓપ્શન એક ત્રણ અને ચાર એવું ઓપ્શનમાં નથી આપ્યું બાકી આપણે એને સિલેક્ટ કરતા બરાબર પણ આપ્યું નથી તો અહીંયા અત્યારે આ બે અને ચારને લઉં છું કેમ કે પ્લાસ્ટિકવાળું ઓપ્શન તો નહીં જ આવે પ્લાસ્ટિક જૈ વિઘટનીય નથી બરાબર તો પ્લાસ્ટિક જેની અંદર ઓપ્શનમાં આપેલા છે બીજું એટલે આ કેન્સલ આમાં બી બીજું આપ્યું છે એટલે આ કેન્સલ અને આમાં બી બીજું આપેલું છે એટલે આ કેન્સલ એટલા માટે આપણે ઓપ્શન ને બાકી ઓફિશિયલી જોવા જાઉં તો એક ત્રણ અને ચાર એવું ઓપ્શન આપેલું હોય તે વધારે સાચું કહેવાય

વિચલન કોણ એનું નામ શું છે વિચલન કોણ સામાન્ય રીતે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે કયો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતો નથી બરાબર એન અને એમજી સિવાય નીચેરામાંથી કયો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતો નથી એવું પૂછેલું છે બરાબર તો એચ ટુએસ ઓર એચ તો ભાઈ જો આની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે આમાં બી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એચ એન થ્રી ને આપેલા તમામ તો ભાઈ કયો આપતો નથી એવું તમને પૂછેલું છે બરાબર છે કોની જોડે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે પણ કયો એસિડ નથી આપતો તો નાઇટ્રિક એસિડ નથી આપતો એવું તમે અહીંયા લખી શકો છો આપેલા તમામ તો નહીં આવે કેમ કે એચ ટીએસ અને એચ એની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ઓકે ચલો આગળ કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી હંમેશા ખાલી જગ્યા હોય હવે નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા એકથી વધુ હોય કેટલો હોય એકથી વધુ આ સનાતન સત્ય વિધાન છે નીચે આપેલા કોઈ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે સેમ પહેલાના જેવો ક્વેશ્ચન આવે બરાબર હવે આપણે ઓપ્શન ચેક કરીએ જો ઘાસ પુષ્પો અને ચામડું માત્ર કીધું છે એટલે આ છે ઘાસ પ્લાસ્ટિક લાકડું અને પ્લાસ્ટિક એટલે આ તો નહીં આવે ફળોની છાલ કેક તેમજ લીંબુનો રસ આવશે કેક લાકડું તેમજ ઘાસ આવશે તો ઓપ્શન છે એક ત્રણ અને ચાર એવો ઓપ્શન છે એક ત્રણ અને ચાર છે બરાબર છે એટલે આને મેં સિલેક્ટ કરીશ આગળ ફરીથી સેમ આવો ક્વેશ્ચન આવ્યો હતો ત્યારે આપણે એનો જવાબ અલગ સિલેક્ટ કર્યો હતો પણ અહીંયા સી વધારે સુટેબલ છે કેમ કે ત્રણે ત્રણ પ્લાસ્ટિક વાળો જે ઓપ્શન એ બધા રોંગ જો આમાં બે આપેલું છે આમાં બી બે નંબર આપેલો છે આમાં બી બે નંબર આપેલો છે એટલે આમાંનો કોઈ ઓપ્શન આવે નહીં આગળ જોઈએ બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્જ મેડલ જીતે છે તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હશે ઓગસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર આપ પૂછાઈ ગયેલો છે તો જે બ્રોન્જ ધાતુ છે એ કોપર અને ટીન બરાબર કોપર અને ટીન બંનેનું મિશ્રણ છે તો કોપરને કહેવાય સીયુ અને ટીનને આપણે કહીશું એસ એન બરાબર પીબી એટલે લેડ ધાતુ થાય આના સંજ્ઞાઓ યાદ રાખી દેવાની તમે પાણી સરસવનું તેલ ગ્લિસરીન અને કેરોસીન આપેલા છે આ પૈકી કયા માધ્યમમાં સામાન્ય કોણથી આપાત થયેલ ત્રાસુ પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ધ્યાન રાખો સૌથી વધુ વાંકું વળશે એવું કીધેલું છે ભાઈ કેરોસીનમાં પાણી સરસવનું તેલ અને ગ્લિસરીન હવે સૌથી વધારે વાંકું કોની અંદર વળે જેનો વક્રી ભવનાંક પર આ તો આધાર છે હે ને તો વકરીભવનાંક જેનો વધારે હશે એની અંદર વધારે વાંકું વળશે અને વકરીભવનાંક જેનો ઓછો હશે એની અંદર ઓછું વાંકું વળશે તો કેરોસીન પાણી સરસવનું તેલ એ બધા કરતાં બી ગ્લિસરીન જે છે એનો વકરીભાવનાંકના આધારે એ સૌથી વધારે વાંકું વળશે બરાબર આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે આગળ જુઓ પાંચ ઓમના અવરોધ તારના એક સરખા પાંચ ટુકડા કર્યા તેમને સમાંતર જોડવામાં આવ્યા તો તેમનો સમતુલ્ય અવરોધ શું થશે જો ધ્યાનપૂર્વક સમજવા જેવા પાંચ ઓમના અવરોધક તારના એક સરખા પાંચ ટુકડા કર્યા બરાબર હવે એ પાંચ ટુકડાને તેમને સમાંતર જોડી દીધા કેટલા જોડ્યા સમાંતર પહેલા ટુકડા કર્યા અને પછી એને સમાંતર જોડ્યા તો તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થાય બરાબર હવે પહેલાં એનો અવરોધ કેટલો હતો પાંચ હતો બરાબર છે તો હવે એનો અવરોધ થશે એકના છેદમાં પાંચ કેમ કે આપણે એને સમાંતર જોડી દીધા છે બરાબર બીજો કોઈ વધારે ફરક પડે નહીં અને ગણતરી કરવી હોય તો ગણતરી કરી દેવાની સૂત્ર આપણી પાસે છે સમાંતર જોડવાનું કયું છે સમતુલ્ય અવરોધ વન અપોન આર બરાબર વન અપોન આર વન વન અપોન આર ટુ વન અપોન આર થ્રી પાઠ ટુકડા છે ને વન અપોન આર ફોર પ્લસ વન અપોન આર ફાઈવ ક્લિયર

ચલો આગળ જો આની અંદર કોઈને એક જવાબ લાગે છે લાગતો હોય તો કોમેન્ટની અંદર જણાવજો આપણે એને ફરીથી જ્યારે નેક્સ્ટ આપણું બ્રહ્માસ્ત્રનું સેશન લઈશું અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો તમે લાઈક કરો છો એ અમારી માટે મોટિવેશન છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો એ અમારી માટે મોટિવેશન છે તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ રિવિઝન ક્લાસીસની વ્યવસ્થા દિવાળી પ્રયોગ દર વર્ષે કરે છે બરાબર અને લાખો વિદ્યાર્થીઓનો સપોર્ટ મળે છે તમે આ ચેનલને કઈ નજરથી જુઓ છો એ તમારા પર ડિપેન્ડ કરશે એ તમારું રિઝલ્ટ અને તમારું ભવિષ્ય નક્કી કરશે તમને આ ચેનલ વિશે જાણકારી જોઈતી હોય તો તમારી સોસાયટીમાં તમારા ગામની અંદર તમારી સ્કૂલની અંદર જે જૂના વિદ્યાર્થીઓ છે જે લોકોએ બોર્ડની તૈયારી કરેલી છે એને તમે ડાયરેક્ટલી પૂછ્યા હો એ તમને રિવ્યુ આપશે કે આ ચેનલ પર વિશ્વાસ રખાય કે ના રખાય આ ચેનલ પર રિવિઝન કરાય કે ના કરાય પછી તમને યોગ્ય લાગે તો તમે આ ચેનલ સાથે જોડાવ અને છેક સુધી જોડાવ અને કૃષ્ણ ભગવાન પાસે તમે સલાહ લો છો કે શકુની પાસે સલાહ લો છો આ મહાભારતનો કિસ્સો છે મેં ઘણી બધી વખત કીધેલું છે કે તમારો સલાહકાર કોણ છે એ ખરેખર ડિપેન્ડેટ હોય છે તમે અલગ અલગ જગ્યાએથી ચાર પ્રકારની સલાહ લેશો તો એ તમને ક્યારેય સફળતા નહીં અપાવે તમે કોઈ એક પર વિશ્વાસ રાખો ને એની જ સફળતાને અનુસરો એ ડેફિનેટલી એ વ્યક્તિ પોતે સફળ હોવો જોઈએ એ વ્યક્તિના પોતે એવા માર્ક્સ આવેલા હોવા જોઈએ જે ટોપરની કેટેગરીમાં પોતે રહી ચૂકેલો હોવો જોઈએ તો એ ડેફિનેટલી તમને ટોપર બનાવે ને તમારું રિઝલ્ટ સારું લવડાવે બરાબર એક જોરદાર સેલ્યુટ આપી દેજો ચેટબોક્સની અંદર તો મને બી થોડું મોટિવેશન મળી જાય આગળ જોઈએ નીચેના પૈકી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પ્રક્રિયા કરતી નથી હવે લોખંડને તમે ઠંડા પાણીમાં નાખો કે ગરમ પાણીમાં રાખો એ એવું નવું જ પડ્યું રહેશે બરાબર તે પ્રક્રિયા નહીં કરે નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં ફરીથી રિપીટ થવા ક્વેશ્ચન જવાબ તમારો આવશે માટી નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે ઘાસ ઘઉં અને કેરી કરે છે એવું પૂછેલું છે ઘાસ બકરી અને માનવ બરાબર આવે કેમ કે ભાઈ ઘાસને બકરી ખાશે અને અમુક માણસો બકરીને ખાઈ શકે છે તો આ શૃંખલા બનશે બકરી ગાય અને હાથી ભાઈ ત્રણે ત્રણ વેજીટેરિયન છે ઘાસ માછલી અને બકરી બરાબર ઘાસના દરિયામાં જવાનું છે ના માછલી બકરીને ખાવા જમીન પર આવવાની છે તો આ બી નહીં આવે આ બી નહીં આવે ને આ બી નહીં આવે જવાબ તમારો આ વેલિડ છે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે તો એને આપણે નામ જ આપેલું છે કે ભાઈ રેટીના એને ગુજરાતીમાં કહેવાય નેત્રપટલ શું કહેવાય નેત્રપટલ પટલ એટલે પડદો અને પડદા પર જ પ્રતિબિંબ જીલાતું હોય એટલા માટે આપણે જવાબ ઓપ્શન ડી પસંદ કરેલો છે નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે બરાબર આપે છે આ છેલ્લા ટેગલાઈન ખાસ જોજો એમસીક્યુ ની અંદર આ વર્ષે એમ કે તમારી વૈચારિક ક્ષમતા તમારી સ્પીડ બધી જ વસ્તુઓ ચેક કરે છે ગુજરાત બોર્ડ આ વખતે તમારા જે કોન્સેપ્ટ છે એને ચેક કરવા માટેના પ્રયત્નો છેલ્લા આપે છે એવું પૂછેલું છે એનએસસીએલના દ્રાવણ પર કોપર ધાતુ રાખો એમજી ટુ ના દ્રાવણ પર એલ્યુમિનિયમ ધાતુ રાખો ના દ્રાવણ અને ચાંદીની વચ્ચે પ્રક્રિયા કરાવો એજીએનોથી દ્રાવણ અને કોપર ધાતુ વચ્ચે પ્રક્રિયા કરાવો તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપર ધાતુ રાખો તો એ જોડ તમને વિસ્થાપન પ્રક્રિયા કરીને આપશે બરાબર અહીંયા નહીં થાય અહીંયા પણ નહીં થાય અહીંયા પણ વિસ્થાપન પ્રક્રિયા નહીં થાય આ પોતે વધુ સા સક્રિયતા ધરાવે છે એને પ્લસ પ્લસ વન આવશે અહીંયા પ્લસ ટુ આવશે એફીની અંદર બી પ્લસ થ્રી આવશે પણ એજીનું વિસ્થાપન કોપર કરી દેશે એટલે વિસ્થાપન પ્રક્રિયા આપે છે એવું પૂછેલું છે જવાબ તમારો ડી આવશે

ચાલો તો અહીંયાથી જશે આમ અને અહીંથી પસાર થશે બીજી બાજુ બીજું ક્યાંથી જશે કે ભાઈ અહીંયાથી એક સીધું પસાર થશે અને આ બંને કોઈક જગ્યાએ છેદશે આવા કિરણો તમે દોરી શકો હવે ક્યાં રચાશે લેન્સની બીજી બાજુએ એ ટુ એફથી દૂર તમે પ્રતિબિંબનું સ્થાન જોશો તો અહીંયા કશે બંને ભેગા થાય છે દેખાય છે મીણબત્તીનું પ્રતિબિંબ અહીંયા મળશે તો આ કઈ આવ્યું ટુ એફથી દૂર તો પ્રતિબિંબ તમારું લેન્સની બીજી બાજુએ ટુ એફથી દૂર બરાબર ક્યાં થાય આ કિરણો કેવી રીતે દોરવાને તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એક તમારે મુખ્યક્ષને સમાંતર લેવાનું લેન્સ માટે અને બીજું એનું બીજી બાજુનું જે એફ ટુ છે એમાંથી પસાર કરવાનું વક્રતા કેન્દ્રમાંથી એટલે કે ધ્રુવમાંથી પસાર થતું તમારું કિરણ હોય તો તે એક્ઝેક્ટલી સીધે સીધું પસાર થાય બરાબર ને એ બંને જ્યાં છે તે ત્યાં તમારું પ્રતિબિંબ રચાય તો અહીંયા આપણે જવાબ આવશે લેન્સની બીજી બાજુએ બાજુ શાકાહારી કયું શાકાહારી શું બનાવે શાકાહારી દ્વિતીય પોષક બનાવે બરાબર ઉત્પાદકોમાં વનસ્પતિ આવે શાકાહારી કોણ છે કે જે વનસ્પતિને ખાય છે તે લોકોનું દ્વિતીય પોષક સ્તર બનશે ઓકે આંખના ડોળાનો વ્યાસ આશરે ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો આંખના ડોળાનો વ્યાસ ટુ પોઈન્ટ થ્રી સેન્ટીમીટર થશે બરાબર યાદ રાખજો યાદ રાખવા જેવું છે ટુ પોઈન્ટ થ્રી સેન્ટીમીટર આગળ જો નીચેનામાંથી નીચેની ચાર પૈકી કઈ એક ધાતુ તેના ક્ષારના દ્રાવણમાંથી બાકીની ત્રણ ધાતુઓ દ્વારા વિસ્થાપન પામે છે એમજી એ જી ઝેડેન અને સીયુ વિસ્થાપન પામે જ હમણાં જ જોયું તો આપણે જવાબ આવશે એજી બરાબર અંતર્ગુળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી આ ખાસ જોવાની ટેક ના પાડી છે તો નાની અંદર આવશે જવાબ આભાસી અને નાનું આગળ પૈકી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે આવો ક્વેશ્ચન બી આવો આવી શકે ભાઈ બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલી લઈ જવી હકારાત્મક અભિગમ છે બીજું સામાન માટે કપડાને નથી લે કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ અને પંખાની સ્વીચો બંધ કરી દેવી આ બી હકારાત્મક અભિગમ છે માતા દ્વારા સ્કૂટર પર શાળાએ મૂકવા આવવાની સ્થાને તમારી શાળાએ ચાલતા તમે જાઓ છો તો આ ત્રણે ત્રણ એવા છે કે જે પર્યાવરણ માટે સારી બાબત છે તો તમારો જવાબ આવશે આપેલા તમામ બરાબર પહેલું ઓપ્શન જઈને એ ટીક કરી દેવાનું ને એ તો સાચું જ છે પણ બી અને સી પણ સાચા છે એટલે જવાબ તમારો આપેલા તમામ આવશે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે બરાબર તો લઘુદ્રષ્ટિની ખામીનો કોન્સેપ્ટ જ છે જેજેક ભાઈ એનું જે દૂરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર રચાવવાની જગ્યાએ નેત્રપટલથી આગળ રચાય છે બરાબર મતલબ કે ડિસ્ટન્સ શોર્ટ પડે છે નાનું પડે છે લઘુ થાય છે બરાબર એટલે જ ખામીનું નામ આપ્યું છે લઘુદ્રષ્ટિની ખામી તો પ્રતિબિંબ ક્યાં રચાયું નેત્રપટલની આગળ નેત્રપટલની પાછળ જાય તો મતલબ જે અંતર એકચ્યુઅલમાં હોવું જોતું એના કરતાં વધુ થયું મોટું થયું ગુરુ થયું બરાબર એટલા માટેને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય અને કેટલું ઇઝી છે જો વટાણાના ગોળ તથા લીલા રંગના બીજવાળા આર આર છોડનું ખરબચડા તથા પીળા રંગના બીજવાળા આર આર છોડ સાથે સંકરણ કરવામાં આવે તો એફ વન પેઢીના છોડના બીજ કેવા હશે બરાબર છે જો વટાણાના ગોળ અને લીલા રંગના બરાબર બીજના છોડનું ખરબચડા આ એની જો જે છે ને સારી સારી વસ્તુ હોય ને એ લે અને પીળા રંગના બીજવાળા બંને ભેગા થાય છે તો કેવા આવશે બંનેની અંદરથી કંઈક સામાન્ય આવશે ભાઈ આની અંદરથી ગોળ આવશે અને આનો પીળો કલર આવશે તો ગોળ અને પીળા સારા બનશે એફવન પેઢીના છોડ આવા પ્રકારના બીજ આપે છે આવું કોણે કીધું મેન્ડલે કીધેલું છે એનો પ્રયોગ છે એ જોઈ લેજો નાના દર્પણ ધરાવતા ગોળી અરીસા માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ છે છે તો ટુ એફ સૂત્ર જ આપેલું છે નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે કઈ જગ્યાએ પછી સૌથી વધારે જે પ્રોડ્યુસ કરતો હોય એની પાસે સૌથી વધારે ઉર્જા ઉત્પન્ન થાય તો એક છે ઉત્પાદકો કોણ છે ઉત્પાદકો એટલે કે વનસ્પતિ ભયદર્શક દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ ખાલી જગ્યા રાખવામાં આવે છે ડેન્જર ડેન્જર મીન્સ રેડ રેડ એટલે લાલ તો લાલ કલર તમે જોયા છે સિગ્નલ તમારા શહેરની અંદર કે ગામની અંદર બી જે સિગ્નલ હશે ટ્રાફિક સિગ્નલ એનો કલર લાલ કલરનો હોય છે કેમ કે એનું જે છે સીધા એની અસર વધારે થાય એટલે ડેન્જરની અંદર લાલ કલર હોય રોજિંદા જીવનમાં સ્ટેનલેસ સ્ટીલ અને ખૂબ જ ઉપયોગી વસ્તુ છે સ્ટેનલેસ સ્ટીલના આયન સાથે કરવામાં આવે છે આયન સાથે શું કરવામાં આવે એની જોડે અંદર શું ઉમેરવામાં આવે એવું અહીંયા પૂછવાનું છે તો નિકલ અને ક્રોમિયમ ઉમેરવામાં આવે સ્ટેનલેસ સ્ટીલ બનાવતી વખતે ઇવન કાર્બન બી થોડા તત્વની અંદર હોય છે આયનની જોડે અને પછી સ્ટેનલેસ સ્ટીલનું ઉત્પાદન થાય બહિરગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું વાસ્તવિક અને વસ્તુના પરિમાણ જેટલું પ્રતિબિંબ મળે ક્યાં રાખો તો ફરીથી બહિરગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખો તો વાસ્તવિક અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે એક્ઝેક્ટલી તો કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે તમે રાખી દો તો તમને એક્ઝેક્ટલી એ પ્રમાણે પ્રતિબિંબ મળે તો મારો જે ઓપ્શન છે એ ઓપ્શન શું આવશે ઓપ્શન બી નીચે દર્શાવેલ આહાર શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે બરાબર આ હરણને આપણે કાઢી લીધું છે જ નહીં પૃથ્વી પર હરણનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું તો શું થશે બરાબર હરણ ઘાસને ખાતો તો અને વાઘ હરણને ખાતું હતું હવે હરણ તો છે જ નહીં તો વાઘ ડાયરેક્ટલી ઘાસ ખાઈ શકે ના ખાઈ શકે તો શું થશે વાઘની સંખ્યા ભૂખ લાગશે ને તે ખાઈ નહીં શકે તો વાઘની સંખ્યા ઘટશે અને ઘાસનું પ્રમાણ વધી જશે બરાબર આ બેલેન્સ છે જે કુદરતે બનાવેલું છે એટલે હરણને બી ડાયરેક્ટલી બધા હરણ મરી જાય તો બી ચાલે નહીં ક્લિયર આગળ જોઈએ વાતાવરણના લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધુ પ્રકીર્ણન થાય છે સૌથી વધુ કીધું છે સૌથી વધુ બરાબર તેનો જે જવાબ છે એ તમારો શું આવશે વાદળી શું આવશે વાદળી નીચેનામાંથી કઈ ધાતુને તેમના પીગલિત અવસ્થાના ક્લોરાઈડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે અલગ અલગ ધાતુ આપે છે સોડિયમ કેલ્શિયમ આયન અને કોપર આ પ્રમાણે ધાતુ આપેલી છે તો ભાઈ અવસ્થાના ક્લોરાઈડનું વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે તો ક્લોરાઇડ ક્લોરાઇડ એટલે એનએસિએલ એક તો આવશે એટલે એને આવશે જવાબ અને તમારો બીજો આવશે કેલ્શિયમ બરાબર તો પહેલું અને બીજું આવું કોઈક હોય એવું ઓપ્શન ડી છે એટલે જવાબ તમારો આવશે ઓપ્શન ડી આગળ જુઓ અહીં દર્શાવેલ આહાર શૃંખલામાં માનો કે ચોથા પોષક સ્તર પરની ઉર્જાનું પ્રમાણ પાંચ કિલો ઝૂલ છે તો ઉત્પાદક સ્તર પર ઉર્જાનું પ્રમાણ કેટલું હશે હવે જો ઘટતું જાય ધીરે 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 એ તો તમને ખબર છે ચોથા પર મતલબ કે એક બે ત્રણ ચાર ચોથી જગ્યા પર ચોથા પોલી છે ની રચનામાં નીચેમાંથી પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી તો પરાવર્તન વક્રીભવન વિભાજન આ બધી ઘટનાઓ તેની અંદર ભાગ ભજવે છે શોષણ આવે નહીં બરાબર એમાં કોઈ જગ્યાએ કશું શોષણ થતું નથી અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો કેવો હશે માત્ર સમતલ હશે માત્ર અંતરગોળ હશે કે માત્ર બહિર્ગોળ હશે કે સમતલ અથવા બહિર્ગોળ હશે બરાબર એવું અહીંયા પૂછેલું છે જો ધ્યાનપૂર્વક આપણે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ કે અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું જ મળે છે તો આ અરીસો કેવો હશે માત્ર સમતોલ માત્ર અંતર્ગોળ કે માત્ર બહિર્ગોળ બરાબર અથવા તો સમતલ અથવા તો બહિર્ગોળ આવો તમને ક્વેશ્ચન પૂછેલો છે તો આની અંદર તમે આન્સર શું આપશો ચલો ક્વેશ્ચન માર્ક કરો બરાબર કે અરીસાની તમે સામે ઊભેલા છો તમે ગમે ત્યાં ઉભા રહો છતાં બી તમારું પ્રતિબિંબ ચત્તું જ મળે છે બરાબર કાં તો તમારો જે અરીસો છે એ સમતલ હશે અંતર્ગોળની અંદર જોશો તો પ્રતિબિંબ તમારું આગું પાછું થશે બરાબર છે પણ ઉલટું નહીં થાય તો માત્ર કાં તો અંતર્ગોળ હોય કાં તો માત્ર અંતરગોળ એકલું ઓપ્શન લખશો તો તમને આને ખોટું લાગી જશે સમતલને તો માત્ર સમતલવાળો જવાબ તમે લખો તો ચાલે બહિરગોળની અંદર તમે જુઓ તો અમુક સમય પછી બની શકે કે પ્રતિબિંબ તમને ઉલટું જોવા મળે બરાબર છે તો કાં તો એ કાં તો ડી તમને જે સાચો જવાબ લાગતો હોય હું એ ઓપ્શનને અહીંયા સિલેક્ટ કરું છું તમને કહો સાચો લાગે છે જરૂરથી ચેટ બોક્સની અંદર તમારું ઓપિનિયન આપજો એક સ્થળ જ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ પણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનો લગભગ ખાલી જગ્યા ટકા ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતરિત થાય છે તો એક ટકા ભાગ કેટલો એક સ્થળે નિવસન લીલી વનસ્પતિઓ પણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનો બરાબર સૌર્ય ઊર્જાનો સૌથી વધારે ઉપયોગ નથી કરી શકતા કાચના પ્રિઝમ વડે તથા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનું સૌથી વધુ વિચલન થશે સૌથી વધુ ભાઈ સૌથી વધુ કીધું તો રાતો વાદળી લીલો કે જાંબલી હવે જવાબ તમારો આવશે જાંબલી સૌથી વધારે કીધું છે એટલા માટે આગળ જોઈએ પતી ગયા હે ને એમ સીક્યુ આગળ જોવાની જરૂર નથી તો આપણું જે બ્રહ્માસ્ત્ર હતું એનું આ સેશન છે પહેલું વિજ્ઞાનનું આવા તો ઘણા બધા સેશન આવશે પણ તમારી જે ઓબ્જેક્ટિવની જવાબદારી છે એ દિવાળી પર યુટ ઉઠાવવા તૈયાર છે તમે ફક્ત ને ફક્ત તમારા બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને ચાર માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે તમારી પાસે દેવ દેવસવી પરસેન્ટ હોય તો એમાંથી તૈયાર કરો ના હોય તો તમે એમેઝોન પરથી એને વસાઈ શકો છો પણ તૈયારી તમારી ચાલુ કરી દો કેમ કે પરીક્ષાને આવ ફટાફટ આવી જશે તમને ખબર બી નહીં પડે તો રિવિઝન ચાલુ કરી દેજો બ્રહ્માસ્ત્રની અંદર નેક્સ્ટ તમારે કયો સબ્જેક્ટ શું જોઈએ છે એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો તમારો મિત્રો હોય એને ખબર ના હોય તો એના સુધી બી આ વિડિયોને પહોંચાડવાનો પ્રયત્ન કરજો બરાબર પુણ્યનું કામ છે એનું બી રિવિઝન થઈ જશે આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું ત્યાં સુધી આવજો